રાજકોટ જિલ્લાના ધોરાજીના પાવર હાઉસ પાસે અને નાભિરાજ સોસાયટી રોડ પર અને જૂનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં ભૂગર્ભગટની ચેમ્બરમાં ઉભરાતું ગંદુ પાણી દૂષિત પાણી અને ભૂગર્ભગટરના ઢાંકણાઓ તૂટી ગયા છે તેમ છતાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી તંત્રની બે કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે તેમ છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી આજ રોજ ત્યાંના વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા પોતાની વ્યથા અને જવાબદાર તંત્ર સુધી વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કરાયો હતો જેમાં મુખ્ય માર્ગ પર તૂટેલા ભૂગર્ભની કુંડીઓ ન હોય ત્યારે ઘણા સમયથી ત્યાં જ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હું અત્યારે લગીન જુનાગઢ રોડ ઉપર કેટલી વાર નીકળો નાભીરાજમાંથી ગામમાં જવા માટે તો ત્યાં પણ પાણીની કુંડી આ ભૂગરગટરની ગટરની કુંડી ઠેર ઠેર તૂટેલી છે હું મારું મોટર સાયકલ સાવચેત પૂરું રાખું છું અને બીજું અલીનગર અને કૈલાસનગર રોડ ઉપર કૈલાસનગરના ખૂણા ઉપર ભૂગરગટરની ગટનની ઘણા વખતથી ઢાંકણું તૂટેલ છે સેંકડો વાર રજૂઆત કરીએ તો રજૂઆત કરવા જાય તો એ કે એનો ડિપાર્ટમેન્ટ અલગ છે અહીંયા તમે તમારું નામ ફોન નંબર લખીને આપી દો એ અમે આપી દીધી પણ આજની તારીખની અંદર કોઈ દી પણ આ લોકો કોઈ પણ અધિકારી જોવા પણ આવ્યા નથી રિપેરિંગની તો વાત ત્યાં રહી છતાં પણ અમે આજે બધા અમારા લતાવાસીઓ અને સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ અને ભૂગર્ભ ગટરની ઉપર ઉચ્ચારોપણ કરેલ છે અને સત્તાશ્રીને જાગૃત કરવામાં આવેલ છે હવે જોઈએ આ ક્યારે બદલાવી જાય છે બીજો એક ખૂણા ઉપર બુગદાની અંદર એ લોકોએ ભૂગર્ભ ગટ્ટરની એક ટાંકી બનાવેલી છે એ પણ તૂટી ગયેલ છે એનું પાણી છે ભરોસો રાખીને લોકો રાત્રે નિંદ્રા માને છે પરંતુ પોલીસ જ થોડા દિવસે નિંદ્રા માણ થી છે છેલ્લા કેટલાક મહિનામાં પોલીસનો

કરણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે ધોળા દિવસે તસ્કરો ચોરી કરતા નજરે છોડ્યા હતા પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ કડોદરા પોલીસના મહેમાન હોય તેમ તસ્કરો ધોળે દિવસે ચોરી તેમજ લૂંટફાટ કરીને ભાગી છૂટે છે પોલીસ તેને પકડવામાં રસ ધરાવતી નથી તો બીજી તરફ વાત કરીએ તો બુટલેગરો પણ ખુલ્લા આમ બંદૂકોની અણીએ લોકોને હેરાનગતિ કરીને ગુંડારાજ ચલાવે છે ત્યારબાદ બે દિવસ પહેલા જ કડોદરા પોલીસની હદમાં જ બે ઈસમો દ્વારા સોનું ચમકાવી આપવાના બહાને સોનું લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ ફરિયાદીની અરજી ટેબલ પર જ જોવા મળી રહી છે ત્યારે મારામારી પણ પોલીસ માટે સામાન્ય ઝઘડો લાગતો હોય તેમ તેઓને નજરઅંદાજ કરીને તગડી મૂકે છે જો કે આવા તત્વોને પોલીસને પકડવામાં જરા પણ રસ લાગતો નથી જો આરોપી પકડાય અને ડિટેશ કરવા થાય તો પોલીસ દ્વારા જ ફરિયાદ નોંધવામાં આવે છે અને બાકી ફરિયાદની અરજી એક ટેબલ પરથી જ બીજા ટેબલ ઉપર રખડતી જોવા મળે છે ત્રણ દિવસ પહેલા જ સુરતમાં પીસીબી દ્વારા ડ્રગ્સ મામલે કડોદરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો અને ત્યાંથી મોડી માત્રામાં રૂ મટીરિયલ ઝપડા હતું ત્યારબાદ કડોદરા પોલીસે બે દિવસ બાદ જ મોટા પ્રમાણમાં ગાંજો પકડી પાડ્યો હતો ત્યારે આ કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે ડ્રગ્સની ફેક્ટરી પકડાય પછી જ પોલીસને આત્મજ્ઞાન થયું અને આંખો ખોલી કે અહીં ગાંજાનો વેપાર ચાલે છે ત્યારે કડોદરા પોલીસ સંપૂર્ણપણે ગુના ઉકેલવામાં નિષ્ફળ નીવડી તેમ કહી શકાય છે ધર્મેશ કંસારા એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલીયા માળિયા હાટીના જાબાજ જ પીએસઆઈ એસ વી રાઠોડ કોરોનાને ને માત આપી છે તે બાદ માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર તેઓ હાજર થયા હતા માળીયા તાલુકાના પોલીસ સ્ટેશનમાં કોરોના કાળ દરમિયાન લોકડાઉનમાં લોકો સાથે ખભેથી ખબો મિલાવી સારી કામગીરી કરીને પીએસઆઈ એસવી રાઠોડે સારી લોકચાના મેળવી હતી તેમજ તાલુકામાં દારૂ દારોજગાર સામાજિક તત્વોએ જે એસવી રાઠોડનું નામ સાંભળતા જ ધ્રુજી ઉઠે છે તે કાયદામાં કોઈ જ પ્રકારની શેર શરમ રાખ્યા વગર વિના કાયદાનો પાઠ ભણાવનાર એસવી રાઠોડની ફરજ દરમિયાન બે નવ બે હજાર વીસના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો ત્યારે શહેરીજનો તેમજ પુલ સ્ટાફ દ્વારા રાઠોડ વેલા સ્વસ્થ બને તેવી પ્રાર્થના કરાયા બાદ દસ દિવસ હોસ્પિટલમાં સારવાર લઈ હોમ ક્વોરન્ટાઇન થયા હતા આજ રોજ કોરોનાને માત આપી માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર થતા પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ હોમગાર્ડ તેમજ પીએસઆઈ ચૌહાણ દ્વારા પુષ્પ ફૂલની વર્ષા કરી કોરોના વોરિયર્સ પીએસઆઈ રાઠોડનું સ્વાગત કરાયું હતું આ તકે પીએસઆઈ રાઠોડ દ્વારા બધાનોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો ભરત સોંદરવા અને ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના હાલના સમાચારો બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર